જે રીતે ગીર સોમનાથના ઉના પંથકમાં ખનિજ માફિયાઓ બેફામ બન્યા હોય તેવી ઘટના સામે આવી છે. માફિયાઓ જે રીતે બેફામ બન્યા છે કે મામલતદાર કચેરીના સર્કલ ઇન્સ્પેક્ટરને માર મારવાતા પગમાં ફ્રેક્ચર થયાની પણ ઘટના સામે આવી છે. તો તે માફિયાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. તો આ અંગે વધુ વિગત સાથે અમારી સાથે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા પાયલ. જી પાયલ, જે રીતે ઉના પંથકમાં ખનિજ માફિયાઓ બેફામ બન્યા હોય તેવી ઘટના સામે આવી છે, શું છે સમગ્ર ઘટના? જી જાસ્મીન, વાત કરવામાં આવે તો ઉનાના પસવાડા ગામની નદીમાં ગેરકાયદેસર રીતે થતી ખનિજ ચોરી કરતા વાહનોની રેડ દરમિયાન મામલતદાર કચેરી ખાતે પકડી લાવતી વખતે ખનન માફિયાઓએ ઉના મામલતદાર કચેરીના રેવન્યુ તલાટીની ટ્રેક્ટર ચાલકે અપશબ્દ બોલી અને ઝપાઝપી કરી ધક્કો મારી નીચે પછાડી દેતા ઉના પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ. જી પાયલ, જે રીતે ઘટના સામે આવી છે તો મામલતદારની ટીમે જે રીતે દરોડા પાડ્યા છે તે બાતમીના આધારે પાડવામાં આવ્યા હતા કે કઈ રીતે આ માહિતી મળી હશે? જી જાસ્મીન, વાત કરવામાં આવે તો ઉનાના પછવાડા ગામની માલણ નદીમાં મોડી રાત્રે ખનિજ ચોરી થતી હોવાની બાતમી મામલતદારને મળી હતી. ત્યારબાદ ઉના મામલતદાર ખાંભલા સાહેબ અને ઓફિસના સર્કલ ઓફિસર મિતેશજી વસાવા સહિતના સ્ટાફે ઘટનાસ્થળે રેડ કરી હતી. જી, તો જે રીતે મામલતદારની ટીમે દરોડા પાડ્યા છે, જે રીતે માફિયાઓ બેફામ બન્યા હોય તેવી ઘટના સામે આવી છે, તો માફિયાઓ દ્વારા સર્કલ ઇન્સ્પેક્ટરને માર મારવામાં આવેલ છે તેવું પણ સામે આવ્યું છે, તો તેને લઈને શું છે માહિતી? જી, ઉના મામલતદાર કચેરીના રેવન્યુ તલાટી ઝડપાયેલ ટ્રેક્ટરમાં બેસી આવતા હતા ત્યારે સામતેર ગામે પહોંચતા રેતી ચોરી કરનાર ડ્રાઈવરે ધક્કો મારી નીચે પછાડી દેતા જમણા પગના ભાગે ફ્રેક્ચર થતા સરકારી વાહનમાં હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જી પાયલ, માયલ હું એ પણ પૂછવા માંગીશ કે માફિયાઓ સામે પોલીસ ફરિયાદો પણ દાખલ થઈ છે, તો હવે આગળ શું પગલાં લેવાશે તેની કોઈ માહિતી સામે આવી છે ખરા? જી, રેતી ચોરી કરનાર ભૂપતભાઈ ઉકાભાઈ ગોહિલ પછવાડા, હમીર સાખટ ઉટવાડા તથા આસિફ ઉનડજામ ઉમેશના ઉનાવાળાઓ વિરુદ્ધ ઉના પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. ઉના પંથકના ખનિજ માફિયાઓને અધિકારી ઉપર જો હુમલો કરતા હોય તો સામાન્ય નાગરિકની સ્થિતિ કેવી હશે? આવા ભૂમાફિયા આવી હિંમત કોડી પૂરી પાડી છે તેની સંપૂર્ણ તપાસ કરી અને આવા ભૂમાફિયાઓને કડકમાં કડક સજા થવી જોઈએ તેવી ઉના પંથકમાં લોકોમાં માંગણી ઉઠી છે. જી જી પાયલ, કેક ને કેક જે રીતે અધિકારી પર હુમલો થયો છે તેને લઈને લોકોમાં પણ રોષ, તમે જેમ જણાવ્યું એમ સામે આવ્યો છે. તો જે સમગ્ર ઘટના બની છે, ભૂમાફિયાઓ દ્વારા ખનિજ ચોરી કરવામાં આવી છે, તો અંદાજે કેટલો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે તેની કોઈ માહિતી આપને મળી છે ખરા? હા જી જાસ્મીન, આ સમગ્ર ઘટનામાં કોઈ આંકડો હજી સામે આવ્યો નથી, પણ સ્થળ પરથી રેતી ચોરી કરતા 3 ટ્રેક્ટર એક જેસીબી ને ઝડપી પાડી ઉના મામલતદાર કચેરી ખાતે લાવવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે. જી પાયલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો ઉનાના પછવાડા ગામની નદીમાં ગેરકાયદેસર રીતે થતી ખનિજ ચોરી કરતા વાહનોને રેડ દરમિયાન મામલતદાર કચેરી ખાતે પકડી લાવતી વખતે ખનન માફિયાઓએ ઉના મામલતદાર કચેરીના રેવન્યુ તલાટીને ટ્રેક્ટર ચાલકે અપશબ્દ બોલીને ઝપાઝપી કરી ધક્કો મારી નીચે પછાડી દેતા ઉના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયાની ઘટના સામે આવી છે, જેને લઈને લોકોમાં ખૂબ જ રોષ પણ જોવા મળી રહ્યો છે.